नमस्ते विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल परिवारना ऑनलाइन लेक्चरमां तमारू स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા છો। એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા કરી હતી। પ્રક્ષિપ્ત ગતિ વિશે આપણે વધુ ભણ્યા હતા અને મેં તમને કીધું કે એ થિયરી તમારે મોસ્ટલી કરવાની છે, મોસ્ટ આઈએમપી થિયરી છે। એકથી બે વાર લેક્ચર જોઈ લેવા આપણે ચર્ચા કરી ચૂક્યા હતા અને મને વિશ્વાસ છે કે તમે એ બી કરી ચૂકેલા હશો। હવે તમને પ્રશ્ન એવું પૂછાય છે કે પ્રક્ષિપ્ત પદાર્થની વ્યાખ્યા આપો, બરાબર છે? પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા આપો અને આપણું જે સૂત્ર છે તે બરાબર tan θ subscribe to my channel and also press this bell icon x² આ સૂત્ર તમારે મેળવવાનું થાય છે, તમને આ વસ્તુ કહેવા માંગે છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કરી શકો એની પહેલા થોડી વસ્તુ સમજવી પડશે, એક આલેખ સમજવો પડશે, બરાબર? કેમ કે આલેખનો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલા માટે। ઓકે, તો પ્રક્ષિપ્ત ગતિ કરવા માટે શું બધા જવાબદાર છે? સમતલ। તો કયું સમતલ છે? x અને y। કયું સમતલ છે? x અને y। કારણ કે બધા આ પ્રકારની ગતિ દર્શાવે છે, ગણી લઈએ આ પ્રકારની એક ગતિ દર્શાવે છે। અહીંયા ઉગમ બિંદુ O છે, ઉગમ બિંદુ આગળ કેટલા વેગથી? V0 જેટલા વેગથી પ્રારંભિક વેગથી શું કરે છે? ગતિની શરૂઆત કરે છે। અને એનો એક ઘટક મળે તો તમને, અને આ બાજુમાં એક ઘટક મળે તો, એ ઘટક કયો મળે તમને? V0x। કયો મળે તો? V0x। એટલે એ કયો મળશે તમને? V0y। ઓકે, હવે આ કયું હતું? ટી બરાબર ઝીરો સમય। કયા સમયે? ટી બરાબર ઝીરો સમય। કારણ કે ટી બરાબર ટી સમયે પદાર્થ આ સ્થાન ઉપર છે, કારણ કે પી સ્થાન ઉપર। કયા સ્થાન ઉપર છે? પી સ્થાન ઉપર છે। ત્યાંનો વેગ વી છે, શું છે? વી। એના ઘટક લઈએ તો આ ઘટક તમને કયો મળશે? Vx। કયો મળશે? Vx। પણ Vx ની કિંમત કેટલી થશે? એક અને V0x। એ જ રીતે અહીંયા જે ઘટક મળશે કયો તમને મળશે? Vy। પણ Vy માટે શું લેવું પડશે? તમારે ખૂણાના આધારે કિંમત લેવી પડશે, આપણે સમીકરણ મેળવી ચૂકેલા છીએ એટલા માટે। હવે ટોચના બિંદુ પર, અહીંયા મેઇન બિંદુ પર, ક્યાં? ત્યાં ક્યુ બિંદુ આપણે, શું આપણે? ક્યુ બિંદુ। ક્યુ બિંદુ આગળ તમને જોવો જોઈએ એક જ ઘટક મળશે, સિરોલમ ઘટક મળશે નહીં। કેમ? આ સમયની અંદર સમજ જોઈએ તમે, આ વેગ આ દિશામાં જ છે, સ્પર્શક આ દિશામાં હોવાના કારણે કયો ઘટક મળશે તમને? Vx બરાબર V0x। પરંતુ Vy બરાબર તમને કેટલા મળશે? 0। કેટલા મળે છે? 0। આ મગજમાં તમારે ફિટ કરવાનું છે। મહત્તમ ઊંચાઈએ કયો ઘટક શૂન્ય થાય છે? તો y ઘટક। કયો શૂન્ય થશે? y ઘટક શૂન્ય થાય છે, અને આપણે એનો ઉપયોગ કરીને આપણે થિયરી ઉપર જોવાનું છે એટલા માટે। ઓકે, તો તમારે શું મળશે? 0। તાનો ગતિ નીચે આવે છે, ક્યાં આવે છે? નીચે આ રીતે આવશે, તો પણ એનો એક ઘટક બનશે, અહીંયાથી એક ઘટક બનશે। આ દિશામાં ઘટક કયો રહેશે? હંમેશા V0x। અહીંયા કયો રહેશે? V0y। હવે જો અહીંયા જોઈ શકાય છે, આ બિંદુ આવે, યાદ કરો કે આપણે એક દડાવાળું ઉદાહરણ જોયું હતું ચેપ્ટર નંબર 3 ની અંદર, કે દડો નીચે ફેંક્યો 10% એનો શું થયું? ગતિમાં ઘટાડો। તો એના આધાર ઉપરથી અહીંયા જે ઘટક જોવા મળશે, તો કારણ કે આ દિશામાં આપણે જોઈએ તો અહીંયા તમને મળશે Vy બરાબર -V0y। કેવી મળશે? માઇનસમાં ગતિ મળશે અહીંયા, તો V0x શું મળશે? V0x। કેમ? સમક્ષિતિ દિશામાં કોઈ પણ પ્રકારનો વેગ બદલાતો નથી, એટલે અમારે તમારે આ મગજમાં આકૃતિ ફિટ કરી રાખવાની છે, કારણ કે આ આકૃતિના કોન્સેપ્ટનો જ આપણે વધારે પડતો ઉપયોગ કરવાનો છે। હવે જોવા જઈએ, લીધો પદાર્થની ગતિની શરૂઆત અહીંથી થાય છે, તો અહીંયા એમ કેટલા છે? x0 અને y0। કયા હશે? x0 y0। એ જ આ બિંદુ આગળ કયા હશે? આપણી પાસે xy। કયા હશે? xy। x0 ને એમ શું હશે? 0 0। કેટલા હશે? 0 0। અહીંયા જોવા જઈએ તો કઈ અક્ષ ઉપરનું બિંદુ છે? x અક્ષ। x અક્ષ ઉપરનું બિંદુ, એટલે y એમ શું હોવું જોઈએ? 0। તો તમારે શું મળશે? x0। કેટલા મળશે? x0। એટલે કે ત્યાં y એમ બી આપણે શું લેવાનો છે? 0 લેવાનો છે। તો 2 થી 3 આ બે ફેક્ટ તમારે યાદ રાખવાના છે। એક કે આ ઊંચાઈ છે, કેટલા ઊંચાઈએ? મહત્તમ ઊંચાઈએ તમને વેગ શું મળશે? 0। પણ કયો વેગનો ઘટક? Vy ઘટક। એ જ રીતે આ નીચેની જગ્યા ઉપર કયો તમને ઘટક 0 મળશે? તો y। y એટલે કે સ્થાનાંતરનો y ઘટક તમને શું મળે છે? 0 મળે છે। ઓકે, આટલી વસ્તુ જાણો છો। હવે આપણે જોવા જઈએ તો થોડી જરૂર શેરી છે એના પર જઈએ આપણે, કે કોઈ પણ પદાર્થના કયું આવશે? જીટી। કયું આવશે?
gt બરાબર gt આવશે તો અહીં શું આવશે આપણા માટે 1/2 gt સ્ક્વેર આ સૂત્ર ક્યાંથી આવ્યું તો યાદ રાખો x બરાબર v0 t 1/2 at સ્ક્વેર આ સૂત્રને કોન્સેપ્ટ આપણે લઈને ચાલ્યા છીએ ઓકે તો y બરાબર v0 sin θ 0 t માઈનસ 1/2 શું આવશે gt સ્ક્વેર હવે આપણે એક સમીકરણ નંબર 1 લઈએ બે લઈએ હવે સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી તો x બરાબર v0 cos θ 0 ઇન્ટુ શું છે t t ને શું કરું છું કરતા આ બધે ક્યાં મૂકું નીચે તો x upon v0 cos θ 0 બરાબર શું આવશે t અને સમીકરણ નંબર શું આપું 3 સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકી છું સમીકરણ 2 માં ક્યાં મૂકું છું સમીકરણ 2 માં મૂકું છું તો સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકતા સમીકરણ 2 માં મૂકતા ઓકે તો એ જોશો પહેલા તો y નું y v0 sin θ 0 નું 0 ઇન્ટુ t હતા કેટલા હતા t t ની કિંમત કેટલી છે આપણી પાસે તો x upon v0 cos θ 0 માઈનસ શું લેશો માઈનસ અહીંયા કરે 1 by 2 નું 1 by 2 g ની કિંમત z અને t t ની કિંમત કેટલી છે આપણી પાસે તો t ની કિંમત છે x upon v0 cos θ 0 નું શું થશે વર્ગ શું થશે x upon v0 cos θ 0 નું શું થશે વર્ગ બરાબર તો આપણે એટલી વસ્તુ મળી જશે અહીંયા કને તો હવે જોશું જેન લખો અહીંયા y બરાબર અહીંથી v0 કેન્સલ અહીંયા x નું x અહીંયા શું આવશે sin θ 0 પણ શું આવશે cos θ 0 sin / cos માઈનસ 1/2 નું 1/2 g નો z અહીંયા શું થશે વર્ગ કરો એટલે કે x નો વર્ગ અલગ અલગ કર્યા અને નીચે શું રહેશે v0 cos θ 0 નો વર્ગ ઓકે sin / cos તો શું કહેવાય tan તો x બરાબર શું આવશે તમારા માટે x tan θ 0 અહીંયા કરે 1/2 લખો અહીંયા આપણે જુઓ x સ્ક્વેર g ને ઉપર લઈ છે x સ્ક્વેર g અહીંયા રાખીએ અપોન v0 2 ના 2 નીચે v0 cos θ 0 નો વર્ગ ઇન્ટુ શું થશે x સ્ક્વેર આ તમને કોની કિંમત મળશે y ની કોની કિંમત મળશે y ની તો y બરાબર x tan θ 0 માઈનસ g અપોન 2 v0 cos θ 0 સ્ક્વેર ઇન્ટુ x સ્ક્વેર આ બીજું સમીકરણ બંને કેવા આવશે સમાન કેવા સમાન ઓકે તો આ ટાઈપનો તમારે પ્રશ્ન બહુ ધ્યાનમાં રાખવાનો છે એકદમ સિમ્પલ વસ્તુ છે બે જ આ સમીકરણનો ઉપયોગ કરીને મેં શું કર્યું છે ટર્નિંગ પોઈન્ટ લાયા છે બહુ ધ્યાનથી જોઈશું એટલે ખબર પડી જશે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ ચલો જય મિત્રો લખાઈ ગયું હશે આકૃતિ આપણે રાખીએ છીએ આપણે હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તમને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય બરાબર તો પહેલો પોઈન્ટ આપણે ત્યાં જોઈશું બરાબર તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય ઓકે હવે આપણી પાસે એક સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે અહીં કને તો મહત્તમ ઊંચાઈ એટલે કે અહીં જે આપણે બિંદુ લઈએ આ ઊંચાઈ આ જે બિંદુ બતાવે ને ક્યુ બિંદુ બરાબર ક્યુ બિંદુએ પહોંચવા માટે લાગતો સમય સમય લઈ લઈએ છીએ આપણે ટી એમ કરો લઈએ છીએ ટી મેક્સિમમ સ્થાન પર પહોંચવું છે એટલા માટે તો અહીં થોડું ધ્યાન આપીશું કે આપણે જે સૂત્ર છે કે મહત્તમ ઊંચાઈએ વેગ માટે સૂત્ર શું થશે vy v0 sin θ 0 માઈનસ શું થશે એ કને gt શું આવશે માઈનસ gt હવે આપણે જો મહત્તમ ઊંચાઈએ પહોંચવું હોય તો મહત્તમ ઊંચાઈ માટે કઈ ઊંચાઈ માટે મહત્તમ ઊંચાઈ માટે મેં તમને કીધું હતું કે અહીંયા વેગ કેટલો મળે તમને શૂન્ય કેટલો મળશે vy શૂન્ય મળશે જો vy શૂન્ય હોય તો t બરાબર કેટલા લેશો આપણે tm કેટલા લેશો tm અહીંયા 0 મૂકી દઈએ 0 v0 sin θ 0 નું sin θ 0 માઈનસ g અહીં શું હશે tm આ માઈનસ આ બાજુ શું થશે પ્લસ તો g tm બરાબર v0 sin θ 0
तो tm बराबर શું મળશે તમને v0 sin theta 0 અપોન શું હશે z શું મળે છે z બસ સિમ્પલ સૂત્ર હતું જોઈ શકો છો મેં તમને કીધું ને એકદમ સિમ્પલ વસ્તુ છે જો તમને આવડતું હોય તો અહીંયા કણ ધ્યાન રાખવાનું છે થોડા ફંક્શન આપણે યાદ રાખવાના છે તો શું હશે tm મહત્તમ ઊંચાઈ પહોંચવાનો સમય શું આવશે v0 sin theta 0 અપોન g ઓકે આ સૂત્ર તમારે ઉપયોગ કરવાનો છે ઓકે ચલો ફટાફટ લખી લેશું પછી આપણે આગળ વધીએ चलो विद्यार्थी मित्रों लखाई गयो छे हवे आपणे कुल अंतर काफवा माटे लागतो समय क्यो कुल अंतर काफवा माटे लागतो समय कुल अंतर એટલે કેટલું જીરો થી શરૂઆત કરીને કેટલા બિંદુ થી આ બિંદુ નું કુલ અંતર કાપવા માટે લાગતો સમય તો કુલ અંતર અથવા ઉડ્ડયનનો કુલ ઉડ્ડયનનો સમય ઉડ્ડયનનો સમય આપણે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એ થોડું આપણે જોઈશું કે એક સમીકરણ લઈશું આપણે કે પ્રક્ષિપ્ત ગતિ માટે કણનો વાયામ શું લઈએ વાયામ તો y બરાબર v0 sin થીટા 0 t માઈનસ 1/2 gt સ્ક્વેર શું આવે 1 by 2 gt square ओके जो કઈ માં આપણે કુલ અંતર માટે સમજો કુલ અંતર માટે જો y બરાબર કેટલા લઈશ 0 કેટલા લઈશ 0 તો t બરાબર તમને કેટલા મળશે tf tf એટલે ફાઈનલ કેટલો લેવા ફાઈનલ કેટલો સમય કુલ સમય કેટલો લાગે છે એટલા માટે t બરાબર ફૂલ બરાબર તો એ મૂકી દેશો y ની કિંમત 0 ઉપરના સમીકરણમાં v0 sin થીટા 0 ઇન્ટુ શું થશે tf શું આવશે tf બરાબર અહીં બધા કૌંસમાં રાખી શકો છો તમે અહીંયા બરાબર માઇનસ 1/2 g શું થશે એક અને tf સ્ક્વેર શું આવશે tf સ્ક્વેર અહીંયા જો આ બાજુ લાવી દઈએ આપણે તો માઇનસ ને પ્લસ થશે v gf tf સ્ક્વેર v0 sin થીટા 0 ઇન્ટુ શું થશે એક અને tf અહીં જે એકવાર tf સુધી હશે કેન્સલ અહીં શું છે 2 ક્યાં જશે ઉપર g ક્યાં જશે નીચે તો tf બરાબર 2 લઈ જો ઉપર તો 2 v0 sin थीटा 0 ભાગ્યા નીચે શું આવશે z શું આવશે z આ તમને શું મળી જશે tf શું મળશે tf બરાબર તો આ શું એકદમ કુલ સમય કેવો મળે છે તમને કુલ સમય મળી જાય છે ઓકે તો આ કુલ સમયનું છે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ चलो विद्यार्थी मित्रों लखाई गयो छे આપણે હવે આગળ વધીએ એમાં હવે આપણે જોવાનું છે મહત્તમ ઊંચાઈ માટે સના માટે જોવાનું છે મહત્તમ ઊંચાઈ સમય તો આપણે મળી ગયો tm બરાબર હવે જોવાનું છે મહત્તમ ઊંચાઈ આપણે એ શોધવાનું છે બરાબર તો મહત્તમ ઊંચાઈ માટે શું થશે તો સિમ્પલ વસ્તુ ઉપર ફેક્ટ ઉપર થોડું જોવાનું છે આપણે તો તરત આપણે જવાબ મળી જશે ઓકે તો પ્રક્ષિપ્ત ગતિ માટે સના માટે પ્રક્ષિપ્ત ગતિ માટે આપણી પાસે થોડી વસ્તુ જે છે એ લખી દીધી કે y બરાબર શું છે v0 sin થીટા 0 ઇન્ટુ શું છે t માઇનસ 1/2 શું છે આપણી પાસે gt સ્ક્વેર શું છે gt સ્ક્વેર જો આપણે જો આ સમીકરણની અંદર કે y બરાબર h લઈએ શું લઈએ h મહત્તમ ઊંચાઈ બતાવે છે તો t બરાબર કેટલા લેતા tm કેમ મહત્તમ ઊંચાઈ માટે પહોંચવાનો સમય કેટલો છે tm કેટલો છે tm તો y બરાબર h તો t બરાબર કેટલા મળશે tm લેતા તો આપણે કિંમત મૂકી દઈએ ચલો y બરાબર h થઈ જશે એ બને એ જ દેશ થશે v0 sin θ 0 ઇન્ટુ શું આવશે m 1/2 g t સ્ક્વેર m ઓકે હવે મારી પાસે m ની કિંમત છે કોની કિંમત છે આ tm ની કિંમત આપણી પાસે તૈયાર છે તો v0 sin θ 0 tm ની કિંમત કેટલી જાવડી પાસે
तो v0 કેટલા છે v0 sin θ 0 બાય શું છે g કેટલા છે g માઈનસ 1/2 c ના g એ શું હશે તમને v0 sin θ 0 નો શું થશે g upon a નો વર્ગ શું આવશે વર્ગ બરાબર ખાલી એ એની કિંમત મૂકી છે ચલો v0 v0 શું થશે v0 સ્ક્વેર sin તો sin સ્ક્વેર θ 0 અથવા આપણે ના કૌંસમાં રાખીએ v0 sin θ 0 નો શું થશે વર્ગ અપોન કેટલા આવશે g એ જ રીતે શું થશે આપણો માટે કે 1/2 નું 1/2 g નો g અલગ અલગ વર્ગ કરી દઈએ v0 sin θ 0 નો વર્ગ અપોન g સ્ક્વેર આ બને શું થશે કેન્સલ એક એક g શું કરી દેશું આપણે કેન્સલ ઓકે તો અહીંયા તમને શું મળશે v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા g માઇનસ અહીં તમે શું હશે v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા કેટલા આવશે 2g કેટલા આવશે 2g ઓકે તો અહીં શું કન્ડિશન મળશે તમને આ આખું છે આ કેવું છે અડધું છે આખામાંથી અડધું જાય કેટલું વધે અડધું બરાબર તો શું શું હશે v0 sin θ 0 નો વર્ગ ભાગ્યા શું હશે તમને 2g કેટલા મળશે 2g આ તમને શું મળી ગયું મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર શું મળી જશે મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર ઓકે એકદમ સિમ્પલ વસ્તુ છે સિમ્પલ ટોપિક છે બરાબર હા તમને એ ત્રણ ચાર જે સમીકરણ આપણે હતા એ સી રીતે જો હતા એ જોવા જોવા પડે એવો તો લેક્ચર જો રિપીટ કરજો બરાબર અને ફરીથી આ જોજો તો તમને બધું ખબર પડી જશે ઓકે ચલો બરાબર લખી દઈશું પછી આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે હવે આપણે એક સૂત્ર મેળવવાનું છે અવધિ શું મેળવવાનું છે અવધિ અવધિ લાગે આપણે લાગે સમય લાગતો શું લાગતો છે સમય સમય નથી અવધિ એટલે અંતર થશે શું થશે અંતર તો પ્રક્ષેપ પદાર્થે અહીં શરૂઆત કરી ક્યાંથી કરી અહીંયાથી આ બિંદુથી આ બિંદુએ પહોંચ્યો આ બિંદુથી આ બિંદુએ પહોંચ્યો ત્યારે કાપેલું અંતર શું કહેવાય કાપેલું અંતર એટલે આપણે અવધિની વ્યાખ્યા જોવી હોય તો એ શું જાણવા માટે હવે અવધિ એની વ્યાખ્યા જોવી હોય તો કે પ્રક્ષેપ પદાર્થ પોતાના પ્રારંભિક સ્થાન x0 y સોરી x 0 બરાબર 0 અને y બરાબર 0 થી અંતિમ સ્થાન કયા સ્થાન અંતિમ સ્થાન x બરાબર આ અને y બરાબર શું લેશું આપણે 0 હજુ આપણે લીધું એક અને x y એટલે એક અને આપણે r લેશું શું લેશું r અવધિના દર્શાવાય છે r બરાબર y બરાબર 0 પહોંચે ત્યારે ત્યારે કાપેલા અંતરને શું કહે છે અવધિ શું કહે છે અવધિ કહે છે ઓકે તો એ જોવા જઈએ તો આ જગ્યા પર તમે જોઈ શકશો એક જ ઘટક આજે છે કયો છે v0x કયો છે v0x તો આપણે વસ્તુને જરૂર જોઈશું કે x અક્ષની દિશામાં કાપેલ અંતર શું લઉં છું કાપેલ અંતર તો x બરાબર v0 cos θ 0 ઇન્ટુ શું હતું t પરંતુ x બરાબર કેટલા લેતા r લે r હોય તો t બરાબર કેટલા લેવા પડશે tf હશે શું કહેવાય કે tf ક્યાંથી લાયા આવું કારણ શું તો tf નો મિનિમમ એવું થાય છે કે આટલેથી આટલું બધું અંતર તો સમય જોશે કે નહીં જોવે સમય કેનો તો ફૂલ સમય ફૂલ એટલે તો ફાઇનલ સમય આપણે જોયો આગળ જોઈ થિયરી બસ એ વસ્તુનો ઉપયોગ કરવાનો છે તો અહીં r બરાબર v0 cos θ 0 એ શું થશે tf ચલો v0 cos θ 0 એમ રહેશે ચલો tf નું મૂલ્ય મને કહો તો tf નું મૂલ્ય કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો તો આપણે ભણ્યા હતા કે 2v0 sin θ 0 2v0 sin θ 0 અપોન શું થશે g શું આવશે g આવશે તો અહીંયા આપણે જોઈશું કે થોડું
v v v0 square તો v0 square રાખું 2 sin theta 0 into શું કરું છું cos theta 0 આપણ શું આવશે જી ગણિતમાં એક સૂત્ર છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે એક અને આ બોક્સમાં લખું છું બરાબર એક અને એક પ્રકારનું આ બોક્સમાં આપણે રાખીશું અને કે sin 2 theta બરાબર 2 sin theta into શું થાય cos theta sin 2 theta કેટલા થાય કે 2 theta લઈએ શું આવશે એક અને તમારા માટે તો કે 2 sin theta into cos theta બરાબર તો અહીં જુઓ 2 sin theta cos theta તો શું લખી શકાય sin 2 theta લખી શકાશે તો અવધિ r બરાબર v0 square sin 2 theta 0 અપોન શું આવશે જી શું આવશે જી હા અવધિનું તમારું સૂત્ર r બરાબર v0 square sin 2 theta 0 અપોન શું આવશે જી આ અવધિનું સૂત્ર અહીંયા થઈ જાય છે ઓકે તો આ શું આપણા માટે અવધિ અવધિ માટે ઘટક જોવાનો છે પહેલા તો લખી દેશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે હવે અહીં એક વસ્તુ છે કે મહત્તમ અવધિ શું છે મહત્તમ અવધિ મહત્તમ અવધિ એટલે થાય r max શું થશે r max એટલે કે મહત્તમ કેટલું અંતર કાપી શકે એના માટે શરત શું તો મહત્તમ અવધિ માટે શરત છે કે sin 2 theta 0 બરાબર કેટલા થવા જોઈએ 1 કેટલા થવા જોઈએ 1 માટે આપણે સૂત્ર શું તો r બરાબર v0 square sin 2 theta 0 અપન શું હતું g હતું ઓકે હવે આ કિંમત કેટલી મૂકી દો 1 કેટલી મૂકી દેશો 1 મૂકી દેશો તો શું હશે v square upon g એક કિંમત મૂકો તો શું બની જાય r max આ એની શરત છે r max બરાબર v0 square theta હવે મહત્તમ અવધિ માટે ખૂણો કેટલો જોઈએ તો તમે જુઓ કે sin 2 theta 0 બરાબર કેટલા છે 1 તો sin ની કઈ કિંમત માટે 1 મળે તો 90 માટે કેટલા માટે 90 માટે તો 2 theta 0 બરાબર કેટલા મળશે તમને 90 તો theta 0 બરાબર 45 કેટલા મળશે 45 જો તમે કોઈ વસ્તુને સમસિતિ સાથે કઈ સાથે સમસિતિ સાથે કેટલા ખૂણે મૂકો 45 ડિગ્રીના ખૂણે જો ફેંકવામાં આવે તો 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે તો એ શું હશે મહત્તમ બહુ દૂર સુધી તમે જોશો ક્રિકેટની અંદર બહુ દૂરથી દડો જતો હોય છે તો ત્યારે મહત્તમ ખૂણો કેટલા નજીક હોય છે 45 ની નજીક તો 45 ની નજીક જો ખૂણો હોય તો એનું મૂલ્ય કેવું થાય છે મહત્તમ ચલો બરાબર લખી દેશો આ વસ્તુ ચલો વિદ્યાર્થી મિત્રો તમારે લખાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એની અંદર ખાલી બે થિયરી ચલાવવાની છે બહુ મોટી છે સમજવા જેવી છે બરાબર એ થિયરી ચલાવશો એટલા માટે તમારો ચેપ્ટર શું થઈ જશે થિયરી માટે પૂરું પછી આપણે ઉદાહરણના અને સ્વાધ્યાય દાખલા તરફ પ્રયાણ કરીશું ઓકે એ લેક્ચર થોડા લોંગ આવશે તો તૈયારી રાખજો ઓકે તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર અને આ ખાસ તૈયાર કરી લેજો ઓકે હું ગમે ત્યારે તમને આ ટેસ્ટની અંદર પૂછાશે જ આપણે બરાબર તો આપણે ધ્યાનથી એને સમજીશું થેન્ક યુ વેરી મચ